जैसे कृष्ण बाण मित्रों केम छो मजा माने हूँ नील माधव शाला परिवार तरफ थी आप सौनु हार्दिक स्वागत करूँ छु। आपणे चोपड़ी में पाठ्यपुस्तक में विषय गणित में काढ़ो बधा पाठ बार आपो अने लो एमांथी बधा पाना नंबर 94 काढ़ो। काढ़ियो ने चलो हवे बराबर हवे केटला मोती थशे जो आ 10 10 एटले 20 थाय ने 20 एटले बे हार अने आ एक छूटो मोती एटले 21 थाय ने एवी रीते। चलो हवे जुओ हूँ मोतीना खानामा केटला लखे छे 1 बराबर ने 7 ने 4 केटला थाय बाळको 7 पछी 4 उमेरो 8 9 10 11 11 નો 1 અહીંયા બધી નાના અક્ષરેથી લખવાની 1 એટલે એક ફૂલનો એક 10 મોતીનો હાર વધારાનો બને ને। ચલો તો 1 વત્તા 1 એટલે 2 2 ને 2 4 બરાબર છે। ચલો ત્યારે હવે સરસ હવે બધા હાર ગણો બરાબર છે। હવે શું કરવાનું છે બધા હાર ગણવાના છે કેવી રીતે ગણવાના જુઓ આ હાર ગણ્યા 10 10 20 30 ને 40 બરાબર છે ને એટલે 4 દશક થાય તો જુઓ હું હારના ખાનામાં 4 લખું છું ખરું ને હારના ખાનામાં કેટલા લખ્યા 4 અરે રીમા અને આરિફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે બરાબર છે શું કહે છે હા રીમા અને આરિફ પાસે કુલ 41 મોતી છે બરાબર છે ને કેટલા મોતી થાય કુલ 41 ખરું ને એટલે 4 10 10ના હાર અને 1 છૂટું મોતી એટલે કેટલા થાય 41 બરાબર છે। પાના નંબર 94 પૂર્યું બધાએ હવે 95 કાઢ્યું બધાએ પાના નંબર 95 જોશું કે છે હું બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકું સરળ રીતે કેવી રીતે સરળ રીતે જો આરિફ 3 રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય આરિફ પાસે 21 થાય તેથી 20 વત્તા 21 કેટલા થાય 41 બરાબર છે ખબર પડી બધાને તમે તેને અન્ય રીતે કરી શકો ખરું ને અન્ય એટલે બીજી રીતે લખીને અને લખ્યા વગર પણ ઉમેરો તેમની પાસે કુલ કેટલા મોતી છે જુઓ રીમા અને સોનુ હવે જુઓ બીજો દાખલો અ બ ક છે ને જો અમા રીમા અને સોનુ રીમાના કેટલા છે 17 સોનુના 35 આરિફના 24 રઝિયાના 12 બરાબર છે કુલ કેટલા મોતી થાય એ ગણવાનું છે આપણે જુઓ હવે અલગ અલગ રીતે બધાએ ગણવાનું છે જો રીમાના 17 અને સોનુના 35 તો શું કરવાનું બંનેનો સરવાળો 7 વત્તા 5 7માં 5 ઉમેરીએ તો કેટલા થાય 7 પછી 5 ગણો બધા 8 9 10 11 ને 12 બારનો બગડો વધી 1 ખરું ને તો 1 બીજો હાર બને એમ એટલે 1 વત્તા 1 2 2 વત્તા 3 5 કેટલા મોતી બને 52 52 કેમ લખાય બાળકો પાછળ બગડ 52 બરાબર છે લખ્યું ચાલો હવે બીજો દાખલો આરિફના 24 અને રઝિયાના 12 તો હવે આને ગણવાનું છે
तो चार वत्ता बे कितना था? चार वत्ता बे, चार ने बे छ, खरु ने? बे ने एक त्रण, तो कितना मोती था? आरिफ ने राजियाना थाई ने 36, खरु ने? केम लखाय 36? तगड़ छगड़ 36 लख्यो। चालो हवे केटला वधारे मोती छे ए गणवू होय तो आ तो आपणे बेना थईना कुल केटला थाय ए गण, बराबर छे? हवे जुओ सोनूना केटला छे? 35, आरिफना 24, बराबर छे? केटला वधारे थाय तो मोटी रकम ऊपर लखवानी, नानी नीचे लखवानी, बराबर छे ने? એટલે બાદબાકી થાય, ખરું ને? ઓછા કરવાના। હવે જો સોનુના 35 છે, આરિફના 24, તો હવે 5 એકમમાંથી 4 એકમ જાય તો 5માંથી 4 જાય તો 5 મણકા છે એમાંથી 4 મણકા ઓછા થાય તો કેટલો જવાબ આવે? 1, બરાબર ને? દાખલા તરીકે તમારી જોડે 5 પેન્સિલ હોય, એમાંથી 1 વપરાઈ જાય તો કેટલી વધે? 4, ખરું ને? એવી રીતે સોનુ પાસે કેટલા મોતી છે? 3, આરિફ પાસે 2, તો 3માંથી 2 જાય તો કેટલા વધે? 1, એટલે કેટલો જવાબ આવે? 11, કેમ લખાય બાળકો? 11, 2 એકડા 11, ખરું ને? ચાલો હવે આરિફ પાસે કેટલા છે? 24, રાજિયા પાસે 12, તો હવે 4માંથી 2 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, કેટલો જવાબ આવે? 12, બરાબર છે? સોનુ પાસે આરિફ કરતા કેટલા વધુ મોતી છે? તો શું લખવાનું અહીંયા? 11 મોતી વધુ છે, અને આરિફ પાસે રાજિયા કરતા 12 મોતી વધુ છે, ખરું ને? લખ્યું, બરાબર છે? આપણો પાના નંબર 95 પુરાઈ ગયું, ખરું ને? ચાલો ત્યારે હવે પાના નંબર 96 કાઢો, બધા કાઢ્યું, શું કહે છે? કમા જુઓ, સીમર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે? સીમર પાસે કેટલા મોતી છે જુઓ? 10-10ના એવા 3 હાર અને 1 છૂટા મોતી, બરાબર છે? એટલે કેટલા થાય સીમર પાસે? 31, બરાબર છે ને? અને રીમા પાસે 10નો 1 હાર અને કેટલા છૂટા મોતી છે? 7, એટલે કેટલો જવાબ આવે? 17 થાય, બરાબર ને? તો 31માંથી 17 બાદ કરવાના, ખરું ને? હવે જુઓ તમે એક મોતીમાંથી 7 મોતી કેવી રીતે લેશો? અહીંયા જુઓ, દશકમાં 3, એકમમાં 1, એમાંથી 17 બાદ કરવાના, તો એમાં દશકમાં 1 અને એકમમાં 7, ખરું ને? તો 1માંથી 7 ઓછા કેવી રીતે થાય? તો શું કરવાનું બાળકો? દશકમાંથી 1 દશક અહીંયા લેવાનો, એટલે અહીંયા 1 દશક ઓછો કરવાનો, અહીંયા 3 દશક છે તો એના બદલે કેટલા થશે? 2 થાય, ખરું ને? અને અહીંયા 1 દશક લીધો એટલે 10 ને 1 11, કેટલા થાય? 11, ખરું ને? અહીંયાથી 1 દશક લઈને 2 અને અહીંયા 11, હવે 11માંથી 4 ઓછા થશે ને? 11માંથી 4 ઓછા 7 ઓછા કરવાના, કેટલા? 7, તો 11માંથી 7 ઓછા કરીએ તો કેટલો જવાબ આવશે? 4, બરાબર? 11માંથી 7 ઓછા કરો તો કેવી રીતે કરવાનો? પહેલાં 11 વેઢા ગણવાના, એમાંથી 7 કાપવાના, તો કેટલા વધે? 4 વધે, બરાબર છે? પછી 2માંથી 1 જાય તો 1, ખરું ને? તો કેટલો જવાબ આવશે? 14, બરાબર છે ને? 1 ચોગળ
14 सीमर पासे 31 मोती छे, रीमा पासे 17 करू ने। चलो त्यारे हवे अरे तेथी सीमर पासे 2 हार अने 11 मोती हसे खरु ने। सीमर ना एक हार ने छूटो करो, बराबर ने? मैं हमणां शीखवाड्यो एम एक दशक ओछो करवानो एटले एक हार छूटो कर्यो। जो आ 3 हार छे 10 10 ना, बराबर छे ने? એમાંથી આ એક છૂટો કર્યો, ખરું ને? સમજણ પડે છે બાળકો? અને આ રીતના કેટલા? 17 એટલે એક હાર અને 7 છૂટા મોતી, ખરું ને? ચાલો હવે જો બધા યાદ રાખવા માટે હારના ખાનામાં હું 3 પર છેકો મારીશ અને હારના ખાનામાં 2 લખીશ, બરાબર છે ને? આપણે 3 કાપીને ઉપર 2 લખ્યા હતા એવી રીતે। ચલો હવે મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 લખો, કારણ કે 11 મોતી છે, ખરું ને? જો 31 17 એમાંથી અહીંયા 11 થાય અને અહીંયા 2 થાય, ખરું ને? કેમ કે અહીંયા દશકમાંથી 1 ઓછો કર્યો અને અહીંયા 10 લીધા, એટલે અહીંયા 10 ને 1 11 થાય, બરાબર છે? સમજણ પડી બાળકો? ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ।